સબસ્ક્રાઇબ કરો શિમારુ ગુજરાતી ચેનલ ને. નહીં નહીં, મારી જાનકી મારાથી કશું ના છુપાવી, અને આ ભૂત પ્રેત વળગાળમાં હું માનતો નથી. માનવું જ પડશે. કોણ છે તું? હું તારી જન્મની પ્રીત છું રાજ. મારું નામ રાજ નહીં, વિક્રમ છે. દુનિયા માટે વિક્રમ, પણ મારી માટે તું મારો રાજ છે. રાજ અહીં કેમ આવી છે? જાનકીના શરીરમાં પ્રવેશીને મેં તને મારી ઓળખ આપવાના ઘણા પ્રયત્ન કર્યા, પણ તને કંઈ યાદ ના આવ્યો, એટલે તને બધું યાદ અપાવવા તારી સામે પ્રગટ થઈ છું. અરે વળગાડ વાળું બૈરું ભટકાડી દીધું છે તને. મને ખબર છે તું પેલા હરામખોર ચંદન સાથે મળેલી છે, એણે જ તને અહીં મોકલી છે. તમે બંને મળીને મારી જાનકી વિરુદ્ધ મારા અંતરમાં ઝેર ભરવા માંગો છો, જેથી હું જાનકીને તરછોડી દઉં. પણ એવું કોઈ કાર્ય નહીં થવા દઉં. મેં જાનકીને પ્રેમ કર્યો છે. પ્રેમ? પ્રેમ તો મેં કર્યો છે રાજ. છ છ જન્મ સુધી તારો પડછાયો બનીને તારી સાથે રહી છું, અને આ સાતમા જન્મે પણ જો હું તને નહીં પામી શકું તો મારે 84 લાખ જન્મ સુધી તારી વાટ જોવી પડશે. અને એટલે જ ગયા જન્મે તારાથી વિખૂટી પડેલી 25-25 વર્ષોથી પ્રેત બનીને તને શોધતી છેક રાજસ્થાનથી અહીં આવી છું. તો તું એમ સમજે છે કે આ બધું હું માની લઈશ? પુરાવા આપો પછી તું માનીશ ને. યાદ કર, રાજસ્થાનમાં જ્યારે જાનકી તારા ફોટા પાડતી હતી ત્યારે તું ખીણમાં પડતા પડતા અટકી ગયો હતો, ત્યારે મેં તારો હાથ ચાલ્યો હતો. અને આજે જ્યારે ચંદન તારા પર છેલ્લો હુમલો કરવા આવ્યો ત્યારે એને અચાનક ઉપર ખેંચી લીધો. એ પણ મેં જ કરેલું. દીકરા, દીકરા કોની સાથે વાત કરે છે તું? જલેબિયા તો એટલી પસંદ છે પણ ખૂબ કૌલા. ચલો પાવલો હો ગયા, મને ટુકુર ટુકુર દેખ રહ્યા. ભાગ્ય લાગે. તમને જલેબી બહુ ભાવે છે ને? લો, પીછી પડ ગયો મારો તો. હા હા, મમતા કાય હો આટલી ઉતાવળી ઉતાવળી ક્યાં ભાગે છે? પેલો છોકરો જુઓ ને, મને તાકી તાકીને જોઈ રહ્યો છે. કયો છોકરો? નામ તો યુવરાજ છે પણ છે બિચારો અનાથ. અહીં એના એક દૂરના કાકા સાથે રહે છે, પણ એવો કામગ્રો ને મહેનતુ છે કે વાત ના પૂછો. ગામમાં ગમે તેના ઘેર સારો માઠો કોઈ પણ પ્રસંગ હોય, ઘરના માણસની જેમ બધું સાચવી લે છે. તમે તો અહીંયા 15 દિવસ રોકાવાના છો ને, જોજો ને તમારું મન પણ એવું જીતી લેશે કે તમને પાછા રાજસ્થાન જવાનું મન નહીં થાય. પદ્માબેન, તમે આટલા વર્ષો રાજસ્થાન રહ્યા પણ ગુજરાતી સાવ અમારી. આવી ગઈ દીકરી. દીકરી, ક્યાં સુધી આમ ભટકતી રહીશ? મારે હવે ભટકવું નહીં પડી માં. મેં મારા રાજને જોઈ લીધો છે, એ અહીં રાજસ્થાન આવ્યો તો. એનો બીજો જન્મ થઈ ચૂક્યો છે માં, એનું નામ વિક્રમ છે. દીકરી, તું એને મળી? મળી પણ ના મળી શકી. મારું દુર્ભાગ્ય તો જો માં,
આટલા વર્ષે મારા રાજને જોયા પછી પણ હું પ્રગટ થઈને મારી ઓળખાણ ના આપી શકી, કારણ કે રાજ ભૂત પ્રેત પ્રેતાત્મા કશામાં માનતો નથી. અને માં, મારો રાજ એકલો નહોતો, એની સાથે એના નામની ચંદડી ઓઢનાર પણ હતી. એટલે કોઈ બીજી છોકરી? હા માં, એ છોકરીના લગ્ન મારા રાજ સાથે થવાના છે. એ લગ્ન અટકાવવા હું છેક ગુજરાત ગઈ અને એ છોકરીના શરીરમાં પ્રવેશ કરીને મેં લગ્ન ન થવા દેવા બહુ પ્રયત્નો કર્યા, પણ જાંજવાના જગ ક્યારેય પી શકાતા નથી બેટા. અરે રાજ તને ઓળખી જાય અને તું એના લગ્ન ન થવા દે, અમે શું બેટા? પ્રીતના આવેશમાં તું એ ભૂલી જાય છે કે તું એક પ્રેત છે બેટા. હું પ્રેત છું તો શું થઈ ગયું માં? આ રોટલા મારું ભોજન નથી તે જાણવા છતાં તું 25-25 વર્ષથી મારા માટે રોટલા ઘડે છે ને? એક જનિતાની લાગણી જેમ તને 25 વર્ષથી મારી સાથે જકડી રાખી છે, એ જ રીતે હું મારા રાજ સાથે જન્મોજન્મની પ્રીતના થાતડે બંધાયેલી છું માં. રાજ મારો છે ને મારો જ રહેશે, અને મારા માર્ગમાં જે કોઈ કાંટા પાથરશે એને હું ક્યારેય માફ નહીં કરું.